दूर दूर थी आवीने वसेला कर्मचारीओ नागरिकों अने व्यावसायिकों आ नगर छे। जाने त्रिवेणी संगम, राजकीय सामाजिक अने सांस्कृतिक प्रवृत्तिओनो पण त्रिवेणी संगम। हवे विद्यार्थी मित्रों, तमने खबर छे त्रिवेणी संगम कोने कहेवाय? ज्यां त्रण नदी, पवित्र त्रण नदी मळती होय एवा स्थानने त्रिवेणी संगम कहेवाय। पण अहींया गांधीनगरमां त्रण नदी नथी मळती, परंतु शुं सेनो समन्वय थाय छे एक ज स्थान उपर? कर्मचारीओ नागरिकों ने व्यवसायिकों साथे साथे राजकीय सामाजिक अने सांस्कृतिक प्रवृत्तिओनो पण त्रिवेणी संगम त्रण वस्तु भेगी थाय छे, माटे त्रिवेणी संगम पण कहेवाय छे। हवे जुओ आगळ, अमारी बस चर रोड परथी पसार थई रही हती। गुजरात राज्यनी विधानसभा गृह अमे जोवाना हता, तेथी खूब ज रोमांचित हता। बस विधानसभा गृहनी बिलकुल सामे उभी रही हती, અમે નીચે ઉતર્યા। હવે જો રોમાંચિત એટલે કે ઉત્સાહ, હમણાં હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જવાનું છે રતનમાલ ફરવા, પણ કોઈ પણ 15 જ વિદ્યાર્થીને લઈ જઈશ, તો તમને કેવું થાય? કયા 15 વિદ્યાર્થી હશે? અમે ત્યાં જઈશું, વરસાદ પડતો હશે, પછી કદાચ અમને ઝરણામાં નહાવા પણ મળશે, ઉપર પહાડ પર ચડવા મળશે, આ બધા વિચારો આવે ને, ત્યાંને શું કહેવાય? રોમાંચિત, પોતાનું મન પેલું શું કહેવાય, આકર્ષિત થવું, ઉત્સાહ, બરાબર। આગળ તો એ બસમાંથી નીચે ઉતર્યા, ચ રોડ, મેં તમને કીધું ને કે ક થી જ સુધી નામ આપેલા છે રોડના। આગળ, વાહ કેવું ભવ્ય ભવન, પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું, ખરેખર ભવ્ય અને રમણીય, એની વાતમાં મેં સુર પુરાવ્યો। હવે જો આ વિદ્યાર્થીઓ બધા જાય છે, તો પ્રકૃતિ નામની વિદ્યાર્થિનીએ કહ્યું, શું કીધું? ઉત્સાહભેર બોલી, વાહ કેવું ભવ્ય ભવન છે, એને ખરેખર ભવ્ય રમણીય, એની વાતમાં મેં સુર પુરાવ્યો। અહીંયા વિદ્યાર્થી મિત્રો, રૂઢિ પ્રયોગ છે સુર પુરાવો, એટલે કે વાતને ટેકો આપવો, બરાબર છે। આગળ, ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે। અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી। વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા, ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી। હવે જો કોઈ પણ સ્થાને, મોટા સ્થાને, સરકારી સ્થાન ઉપર જઈએ ને, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એની પરવાનગી લેવી પડે, મંજૂરી લેવી પડે, પછી અંદર જવા માટે મેટલ ડિરેક્ટર, એટલે કે તમે જોયું હશે પેલું એ ખાતા જેવું હોય, અને આમ મૂવી ને પિક્ચરોમાં જોયું હશે તમે કે આમ આખી બોડી પર ફેરવે, તો મેટલ એટલે કે ધાતુ, અને ડિરેક્ટર એટલે કે એને કેચઅપ કરી લે, કોઈ પણ એવી ખતરનાક કે શંકાસ્પદ વસ્તુ અંદર લઈને તમે જઈ શકો નહીં, એના માટે ચેક કરવાનું સાધન આવે છે, એને મેટલ ડિરેક્ટર કહેવાય, બરાબર। આગળ, રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો। અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ! એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ, અમે સીડી પર ચડવા અધીરા બન્યા। એક્સલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા, ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો, ત્યાં જ અમારી જરૂરી તપાસ કરવામાં આવી। હવે જુઓ કે વિધાનસભા ગૃહની અંદર ગયા, ત્યાં ઘણો પોલીસ બંદોબસ્ત ઘણો હતો, કેમકે સરકારી સ્થાન છે, પોલીસ બંદોબસ્ત રાખવો પડે। તમે પણ જોયું હશે કોઈ પણ મંત્રી કે કોઈ આવવાનું હોય તો પહેલાં પોલીસનો કાફલો આવે, પોલીસ કેટલું બધું બંદોબસ્ત હોય, તો આ તો વિધાનસભા ગૃહ, ત્યાં અંદર પ્રવેશતાની સાથે જ અક્ષય બોલ્યો, હું બોલી ઉઠ્યો, શું? અરે પેલી સીડી તો જુઓ! એટલે સીડી કઈ? પેલી સ્લાઇડરવાળી, તમે જોઈ છે ને, આમ ઉપર રોલિંગ રોલિંગ કરતા, ખાલી આપણે ઊભું જ રહેવાનું અને ઓટોમેટિક ઉપર ચડી જઈએ, પગથિયા ચડવાની જરૂર નહીં, એવી સીડી। ત્યાં બધાની નજર સ્થિર થઈ ગઈ, અમે સીડી પર ચડવા અધીરા, અધીરા એટલે કે ઉત્સાહ, ક્યારે કરીશું, ક્યારે ચડીશું, એવું અધીરા બનવું, ઉત્સાહ ભર, એટલે એક્સલેટરના, એક્સલેટર એ ચીજ પગથિયા હોય બેટા, ઓટોમેટિક ચડતા હોય, રોલિંગ થતા હોય, એને એક્સલેટર કહેવાય, તો એના ઉપર ઊભા રહી અને પળવારમાં, થોડી જ વારમાં ઉપર પહેલા માળે પહોંચી ગયા, ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરી, ગેલેરી એટલે કે ઝરૂખો, ઝરૂખામાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો, અને ત્યાં પણ એમની જરૂરી તપાસ થઈ, ત્યાં પણ એમને ચેક કર્યા। તો આ પ્રમાણે અહીંયા વિધાનસભા ગૃહનું કીધું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર માત્ર પાઠને અહીંયા પૂર્ણ, અહીંયા આપણે વિરામ આપીશું, હવે પછીના વિડીયોમાં આપણે પાઠને આગળ સમજીશું, પણ તમારે લખવાનું શું છે ખબર છે? આટલો પાઠ સમજ્યા ને એટલે તમને ખબર પડી ગઈ કે અહેવાલ કોણે કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતીની નોટની અંદર
બે પેરેગ્રાફ પોતાનો અનુભવ કોઈ પણ સ્થાને ફરવા ગયા હો ત્યાંના અનુભવના બે પેરેગ્રાફ સુવ્યવસ્થિત અક્ષરે લખવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે અહીંયા પાઠને વિરામ આપીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે પાઠને આગળ સમજીશું. અસ્તુ.